ઓમ નમો નારાયણ અમારી આ અતિત યુટ્યુબ માં તમારું સ્વાગત છે આજે આપણે શેના વિશે વાત કરશું લોકમાં આજે ને આજે આપણે વાત કરશું કે લક્ષ્મી છે પૈસો ધન સંપત્તિ વૈભવ એ વસ્તુ આવ્યા પછી પાવર એ બધી વસ્તુ આવ્યા પછી હા તો કે માણસ બદલાઈ જાય છે ઘણા એમ કે માણો બદલાઈ ગયો એ તો પૈસા થઈ ગયો હવે બદલાઈ ગયો એક સવાલ છે માણા માણા નો સવાલ છે કે પૈસા આવવાથી માણા બદલાઈ જાય એમ હા હવે મારો આના વિશે થોડોક અલગ વિચાર હતો તો મને એમ થયું કે એના વિશે વાત કરું એક વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ જાતની સિચ્યુએશનમાં હોય ને ખરાબ સિચ્યુએશનમાં હોય ને તો કેવું હોય કે તમે બે વસ્તુ કરી શકો સાચી વાત છે આ આપણે ઇવોલ્યુશન જ્યાં જોઈ ને ઇવોલ્યુશનરી સાયન્સ જોઈને એમાં એવી રીતના કીએ કે ફાઇટ ઓર ફ્લાઇટ આ બે રિસ્પોન્સ હોય જનરલી લોકોના કાં તો એની સાથે લડવાનું કાં તો એનાથી ભાગી જવાનું કોઈ પણ જનાવર નહીં એવી રીતના અગર તમે ચોઇસ આપો ને તો કેવું હોય સાચી વાતે જેમ કે જો અહીંયા કૂતરું છે રસ્તામાં ક્યાંય ઊભું છે ને હું એક પથ્થર લઉં મારા પાસે એક પથ્થર જ છે ખાલી ઓકે પાણો ને લઈને મેં એ કૂતરામાં ઉપર માર્યું એ શું કરશે કાં તો બીને ભાગી જશે કાં તો હામો ચોટશે સમજાઈ ગયું ફાઇટ ઓર ફ્લાઇટ એવી રીતે તો હવે થાય છે શું કે એના લીધે જય આપણે ખરાબ સિચ્યુએશનમાં હોય ને પ્રોબ્લેમમાં હોય ને પૈસાની પ્રોબ્લેમમાં તં આપણે જનરલી કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ થોડું ઘણું ફાઈટિંગ થોડું ઘણું ફ્લાઇટ મતલબ અમુક જગ્યાએ જ્યાં આપણે ટાળી શકીએ ત્યાં ટાળી દઈ ફાઇટ કરવાનું ને અમુક જગ્યાએ આપણે થોડું ઘણું ટ્રાય કરીએ કે આપણે એ સિચ્યુએશન સોલ્વ કરી શકીએ એવી રીતે એના લીધે શું થાય કે તમારે અમુક એવા લોકો સાથે વાત કરવી પડે જેની આ નકર તમે ના કરો વાત આ તો આપણે એનું કામ છે નકર એને બોલાવે કોણ

આ બધી વસ્તુ તમને એ ફ્રીડમ આપે છે કે તમે તમારી રીતે જીવો પછી ઘણા એમ ઈ તો પૈસાવાળો થઈ ગયો ને એટલે બીજાની હામે નથી જોતો ઓર વોટ એમ એટલે ટૂંકમાં વસ્તુ એ ચાલે છે કે તમે જ્યાં તમારી પાસે પૈસો આવે ને ત્યાં તમારી પાસે એ ફ્રીડમ આવે કે તમે જેવા છો ને એવા થઈને બતાવો તમે કોઈ નહીં તમારે કોઈ તકલીફ ના આવે કે તમારે સેલ્સમેન થઈને તરત ના રહેવું પડે કે ના આપણે બધાને હાજી હાજી એવી રીતે બોલવાની ટેવ ના પાડવી પડે કોક તમને આવી રીતે કીએ હમ એટલે ફ્રીડમ એવી વસ્તુ છે ને કે જે તમે જે મનમાં આવે એ કરી શકો મેજોરિટી ટાઈમ્સ સાચી વાત એ ઘણા લોકો એવા હોય કે જેને નિયમ તોડવાથી કોઈ વાંધો ના હોય હમ

ને એના લીધે તમે એમ કહેશો કે અમુક લોકો પૈસા આવી ખરાબ થઈ ગયા અમુક લોકો પૈસા આવી હારા થઈ ગયા નહીં પૈસા એને ચેન્જ નથી કરતા પૈસા ખાલી દેખાડી દે કે તમે કેવા છો ને પાવર વન્સ અગેન હવે વિચાર કર કે તને અગર હું આખી દુનિયા ઉપર રાજ કરવા આપી દઉં સાચી વાત છે તો તો હું કરીશ એમ મને કોઈ પોલિટિકલ જવાબ નથી દેતો

તું બગાડી નાખીશ કોઈ માણસ હાથે સંબંધ કેમ કે એની પાસે પૈસા નથી તારી પાસે છે એવું તો ન બને એટલે એ તારા કેસમાં નથી બનતું અમુકના કેસમાં એવું થઈ શકે પણ એ જ્યારે એની પાસે નહોતા ને પૈસા ત્યાં એવું જ વ્યક્તિ હતું ઓકે તો વ્યક્તિ એવા જ હોય હારા કે ખરાબ થઈ શકે થોડા થોડા હારા થોડા થોડા ખરાબ દુનિયા બ્લેક એન્ડ વાઈટ ના હોય બસ બધાયમાં થોડું ઘણું ખરાબ બધાયમાં થોડું ઘણું સારું હોય રાઈટ હું એક્સરસાઇઝ નથી કરતો મારું કંઈક ટેબલ આડું એવું થઈ જતું હોય મારું ખરાબ તમારું ખરાબ કદાચ કંઈક બીજું ગયું કે સોરી ફોર દેટ હવે બધાએ પોતપોતાનું સારું કરવાનું ટ્રાય કરે તો દુનિયા હારી બની જાય પણ પૈસા એમાં એટલો મોટો રોલ નથી બનાવતા પૈસા તમને ખાલી તમારું બતાવી દઈએ પૈસા અથવા લક્ષ્મી કે જે તમારે કહેવાય પાવર હં વૈભવ લક્ષ્મી કે ધનલક્ષ્મી કીએ અલગ અલગ અરે અમુક જગ્યાએ બ્લેક મની ના શ્યામ લક્ષ્મી જેમ નાખીએ કે આપણે આ ટેબલ નીચેથી આ બધું કામ કરવાનું છે તો એમ ના વાત કરે શ્યામ લક્ષ્મી કેટલા પૂજન કરવાના છે એટલે સમજી જવાનું કે ભાઈ કંઈક આવવાનું છે આ બધાને કંઈક આવું ખરાબ એમ તો એટલે ટૂંકમાં વાત ઈ ચાલે છે કે તમને ફ્રીડમ જ્યારે મળશે ને ત્યારે તમને ખબર પડશે કે તમે કેવા વ્યક્તિ છો ને જો અગર અત્યારે તમારી પાસે ફ્રીડમ છે ઓકે ને તમે સારી રીતે રહ્યો છો કોંગ્રેચ્યુલેશન્સ તમે બહુ સારા વ્યક્તિ છો બેટ ઓન ધ બેક હમ તો આ નાનકડી કેવી વાતચીત હતી આના વિશે કે લક્ષ્મી પૈસા પાવર તમને કોઈ રીતે કાંઈ નથી કરી દેતા તમને ખાલી એક રસ્તો ખોલી દે છે કે જાઓ તમારી રીતે જિંદગી જીવો અમરીશપુરી નહીં કાંઈ નહીં એક મૂવીમાં અમરીશપુરીનો ડાયલોગ હતો કાજોલને આવી રીતના બોલતું હોય પણ મારી વાત એ હાલે છે કે પૈસા પાવર આ બધી વસ્તુ હોય ને એમ તમને ફ્રીડમ કરી દે આવી રીતના કે જાઓ જીવી લો તમારી જિંદગી જેમ જીવી હોય એવી રીતે કેમ હવે કોઈ ટોકો વાળું નહીં મળે તમારી પાસે પાવર છે પૈસા છે જે તમારે જોતું હોય બધું છે અને તમારી ઉપર કોઈ નથી પાંડવને કૌરવનું એવી રીતના થતું ને દુર્યોધન ને બધો પાવર મળ્યો તો દુર્યોધન એનો દુરુપયોગ કર્યો પાંડવ પાંડવ સદુપયોગ કર્યો ને પાંડવે કૃષ્ણ ભગવાન પાસે ગયા અર્જુન અને દુર્યોધન એટલે દુર્યોધન ને પેલા જોયા એટલે કૃષ્ણ ભગવાન કીધું પેલા તમે માગો એટલે દુર્યોધન એની સેના દુર્યોધન અહીંયા માથે હતો માથા પાસે બેઠો હતો ને અર્જુન હતો પગ પાસે બેઠો હતો દુર્યોધન નહી નહી પછી દુર્યોધન બોલ્યો લો હું પેલા આવ્યો તો મારે પેલા જોઈ લે એટલે પછી એવી રીતના કીએ છે એમ કે ભાઈ તો તું માગી લે કાઈ વાંધો નહીં એમ

પોયમ છે તને ખબર એ પોયમ એ બુ એટલે ઓલી સ્ટોરી નથી ખબર નથી મને પોયમ કવિતા બહુ મોટી કવિતા છે એ ચાર લાખ શ્લોક ચાર લાખ શ્લોક સાડા ચાર લાખ શ્લોક કદાચ સાડા ચાર પોણા પાંચ લાખ શ્લોક જેટલી છે એ આગળ આપણે વાત કરશું કે એમાં શું થયું તો કેવી રીતના છે આ તો આ પાવરની વાત આવી એટલે એ પ્રમાણે હા જો આપણે વાત કરતા હતા પૈસાની ના આની પાવરની અરે આર્યુ જો જ્યારે અજ્ઞાતવાસમાં હતા

એની જગ્યાએ સિક્રસી સ્પાઇસ મતલબ સોરી મતલબ આટલા સ્પાઇસ એસપીઆઈએસ ગુપ્તચર ગુપ્તચર સ્પાઇસ તો અરુજ કિચન આપણે મસાલાની વાત તું કરશું ક્યારેક કરશું ક્યારેક ભલે તો ચલો બહુ જ વધારે ફેરફાર થઈ ગયો વિડીયો ક્યાં જાતો હતો ને ક્યાં વયો ગયો મહાભારતની વાત ને તો હું આવી રીતના હું ત્રણ ત્રણ કલાક વાત કરી શકું આપણે નહીં કરીએ આવશે મહાભારત નહીં આવશે 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 તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમને પૈસાથી ને અનલિમિટેડ પૈસા ને અનલિમિટેડ પાવરથી તમે શું કરશો એ કમેન્ટ કરીને કહી દેજો હું તો તમને જ દઈશ મારે અમુક વસ્તુઓ છે કે જે મારી ઈચ્છા છે અનલિમિટેડ પૈસો અનલિમિટેડ પાવર હોય ને તો

ક્યારેક લાઈવ આવીને કરશું મજા આવશે એકદમ જ ઓકે ને તમે કમેન્ટ કરીને એવી રીતના હા જેમ આને હેમાલીએ કીધું કે સ્ટોરી કાંઈ તમારે સાંભળવી કોઈ વસ્તુ વિશે વાત કરવાની હોય એવી રીતના આપણે સાંભળવી હોય કાં તો પછી તમારે વોટ એવર કોઈ ટૉપિકના વિશે તમને એમ લાગે કે ભાઈ તમે ભાઈ વાત કરો ને કાં તો પછી હાલો ને લાઈવ જઈને વાત કરી દો ઓકે તો એવી રીતના કમેન્ટ કરીને કહેજો અમે આવી રીતે જ વાત કરતા હોય જનરલી દીમા કલાક બે કલાક અમારી એવી રીતના નીકળી જાય વર્કિંગ ફ્રોમ હોમ એટલે હોમ ટુ હોમ એવી રીતે જ હોય ને એવી રીતના યુટ્યુબ ચેનલ બની છે તો તમને અગર આનું મજા આવતી હોય આવી રીતના વિડીયોઝ જોવાની ને એવી રીતના તો સબસ્ક્રાઈબ કરી જ દેજો ઓકે અને નોટિફિકેશન આપતું રહે યુટ્યુબ એના માટે બે લાઇકન દબાવી દેજો કેમ કે યુટ્યુબનું એલ્ગોરેદમ કેવી રીતે કામ કરે છે એ કોઈને ખબર નથી યુટ્યુબને નહીં ઓકે અને શેર કરજો એવા લોકોને કે જેને એમ લાગે તમને કે આ વિડીયોઝ ગમશે